જૂનાગઢમાં યોજાતો મહાશિવરાત્રિનો મેળો આ વર્ષે પણ નહીં યોજાય. જી હા, કોરોનાના કારણે કલેક્ટરે આ નિર્ણય કર્યો છે. 7 માર્ચથી આ મેળો યોજાવાનો હતો. સંતો, મેયર અને કલેક્ટર સાથેની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. અગાઉ પરિક્રમા પણ રદ કરાઈ હતી. આપણે સૌ જાણીએ છીએ કે જૂનાગઢ ગિરનાર ખાતે દર વર્ષે શિવરાત્રિનો મેળો બહુ ધૂમધામથી યોજાય છે અને એમાં લાખો ભાવિકો એમાં આવે છે. ગુજરાતના અલગ અલગ પાર્ટથી એમાં ભાગ લેવા આવે છે. પણ આ વખતે કોરોનાની મહામારીના લીધે લોકોના સ્વાસ્થ્ય જોખમમાં ના થાય એના માટે રાજ્ય સરકાર તરફથી સૂચના હતી અને આજે પદાધિકારીઓ સંતશ્રીઓ સાથે બધી એક અધિકારીઓની મિટિંગ આજે એક યોજાઈ હતી અને એમાં સર્વાનુમતે નિર્ણય કરવામાં આવ્યો છે કે લોકોની સ્વાસ્થ્ય અને સલામતીનું ધ્યાનમાં રાખીને મેળા શિવરાત્રિનો મેળો આ વર્ષે મુલતવી બંધ રાખવામાં આવે છે અને જે ફક્ત પરંપરાઓ છે, જૂની પરંપરાઓ શિવરાત્રિની ચાલે છે, એ પરંપરાઓ કેવી રીતે કોવિડ ગાઈડલાઇન્સનું પાલન કરીને પૂરી થાય એ સાધુ સંતો નક્કી કરવાના છે અને એ મુજબના જે છે આપણે ફક્ત સાધુ સંતોની ઉપસ્થિતિમાં જો શિવરાત્રિની પૂજા અર્ચના જે છે એ બધું થવાનું છે. બટ જે લોકો માટે આપણે જે દર વર્ષે મેળા યોજીએ છીએ આ વર્ષે મેળો બંધ રાખવામાં આવ્યો છે. સંવાદદાતા બિપિન પંડ્યા અમારી સાથે ફોન લાઇન પર જોડાયા છે. બિપિન, આ વખતે પણ મહાશિવરાત્રિનો મેળો નથી યોજાવાનો, સ્થિતિને ધ્યાનમાં રાખી જે બેઠક મળી, કેવા કયા કયા મુદ્દા પર આ બેઠકમાં ચર્ચા કરવામાં આવી અને ત્યારબાદ નિર્ણય લેવાયો? ખાસ કરીને જો વાત કરવામાં તો સરકાર જયારે ચૂંટણીઓ પૂરી થવાની રાહ જોતી એમ જ જેવી ચૂંટણી પૂરી થઈ તરત જ આ જાહેરાત કરવામાં આવી. ખાસ કરીને વાત કરવામાં આવે તો જે ચૂંટણીની અંદર લાખો લોકો ભેગા થયા છે, લાખો લોકોનું સંક્રમણ છે, એ સરકારને ધ્યાનમાં ના આવતા જે મેળાની અંદર જે લોકો પરંપરાગત જે મેળો જે શિવરાત્રિનો યોજાય છે, જે ધાર્મિક આસ્થાનો મેળો હોય છે, તે મેળો યોજવાની સરકાર દ્વારા મનાઈ કરવાય એવી ખાસ કરીને વાત કરવામાં આવતો. જે કલેક્ટર દ્વારા જે નિર્ણય લેવામાં આવ્યો છે તે નિર્ણય મુજબ જે પરંપરાગત જે શાહી સ્નાન અને જે શાહી રવાડી છે, જે સાધુ સંતોની જે પરંપરા છે, પરંપરા કોવિડ ગાઈડલાઇન મુજબ યોજવામાં આવશે. જે નીતિ બિલકુલ, ધન્યવાદ સમગ્ર જાણકારી માટે બિપિન.